હેલો એવરીવન, વેલકમ બેક ટુ આર ચેનલ ગુજરાતી મેન. કેમ છો તમે બધા? આજે હું તમારી સાથે શેર કરવાની છું સુરણનું સિંગદાણાવાળું શાક, જે તમે ફરાર તરીકે પણ ખાઈ શકો છો. તો ચલો જોઈએ સુરણનું ફરાળી શાક બનાવવાની રીત. સુરણનું શાક જે ઉપવાસમાં પણ ખાઈ શકાય તે આપણે બનાવીએ. એના માટે મેં અહીંયા સુરણ લીધું છે, 250 ગ્રામ જેટલું સુરણ લીધું છે, અને મેં સાફ કરીને તેને બાફી લીધું છે. 2 સીટી મારી લીધી છે જેથી એ ચડી ગયું છે બરાબર. હવે એક પેનમાં હું 2 ચમચી તેલ લઈશ. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી લઈશું, અને જીરું સતરાય ત્યાં સુધીમાં આપણે એમાં, મેં અહીંયા 1 મોટા સમારેલા મરચાં લઈ લીધા છે અને તેની જ સાથે 5 થી 6 કડી પત્તા લઈ લીધા છે, એડ કરી લઈશું અને તેને સાતળી લઈશું. હવે આમાં 1 ટીસ્પૂન જેટલું મરચું એડ કરી લઈશું અને હવે આ બધું સુરણ આમાં મિક્સ કરી લઈશું. તેની જ સાથે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું. અને 1 લીંબુનો રસ એડ કરી લઈશું. તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં 2 ચમચી ખાંડ એડ કરી લઈશું. અધકચરો વાટેલો સિંગનો ભૂક્કો લઈ લઈશું અને તેને એકદમ પોલા હાથે મિક્સ કરી લઈશું. હવે તેને ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ સુધી મસાલાને મિક્સ થવા દઈશું. અહીંયા આપણું સુરણનું શાક રેડી થઈ ગયું છે. આને આપણે એકલું પણ ખાઈ શકીએ છીએ, બહુ જ મસ્ત લાગે છે, અને તેને તમે ભરતી સાથે પણ ખાઈ શકો છો. તો આપણી ટેસ્ટી સુરણનું શાક તૈયાર થઈ ગયું છે. તમે પણ આને ટ્રાય કરજો, એકદમ ઇઝી છે અને ફટાફટ બની જાય એવું છે, તો જરૂરથી તમે બી ટ્રાય કરજો. તો બની ગયું ને આપણું સુરણનું શાક એકદમ ફટાફટ? તો તમે પણ આને જરૂરથી ટ્રાય કરજો. અને બસ થોડુંક ધ્યાન રાખજો કે સુરણને સૌ પહેલાં બરાબર રીતે વોશ કરવાનું, અને તેને ચડાવતી વખતે પહેલાં માત્ર 2 સીટી વગાડવાની, જો ના ચડે તો જ થોડી સીટી જરૂર પ્રમાણે વગાડવાની, નહીતર સુરણ વધારે બફાઈ જશે તો શાક બનાવવામાં મજા નહીં આવે. તેથી કરીને સુરણ જો પરફેક્ટ બફાયેલું હશે તો તમારું શાક એકદમ મસ્ત બનશે. તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ તેને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી મારા આવાવાળા તમામ વિડીયોની જાણકારી તમને મળી રહે. થેન્ક યુ.